In this lecture, we have to learn about the interpersonal relationship, and topic is the barrier of the interpersonal relationship. In we have learned already personal barrier, next one situational barrier. In situational barrier, શું થશે તો કે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ કરવાની અંદર બેરિયર જોવા મળે છે. તો કે પર્સનલ બેરિયર શું જોવા મળે છે, સિચ્યુએશન્સને અકોર્ડિંગ શું શું બેરિયર જોવા મળે છે. સિચ્યુએશનલ બેરિયર, ફર્સ્ટ વન કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શનલ સેટિંગ. ઇન્ટરેક્શનલ સેટિંગમાં પ્લે એન સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. ધ ડેપ્થ ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ રિક્વાયર બાય ધી સિચ્યુએશનલ ડિપેન્ડ્સ ઓન હાઉ કોમ્પ્લેક્સ એન્ડ ટાસ્ક ઇઝ ધ વેર ધ પીપલ ઇન્વોલ્વ ધી પ્રોસેસ એક્સપાયર્ડ ઓફ ધી ડિફરન્ટ કાઇન્ડ્સ. ધ ફ્રિકવન્સી ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ઇન ધ સેટિંગ્સ એન્ડ ધી ડિગ્રી ઓફ ધી સર્ટેન વિથ ધ વિશ ધ ટાસ્ક આઉટકમ કેન બી ધ પ્રેડિકેટ્સ. ઇન્ટરપર્સનલ રિલેશનશીપની અંદર શું થશે તો કે ટાસ્ક આની અંદર શું છે તો કે ડેપ્થ ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ રિક્વાયર્ડ બાય ધી સિચ્યુએશન્સ ડિપેન્ડ ઓન ધી હાઉ કોમ્પ્લેક્સ ધી ટાસ્ક. કઈ રીતે છે સિચ્યુએશન્સ, કેવી છે સિચ્યુએશન્સને અકોર્ડિંગ શું કરવામાં આવે છે, ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવામાં આવે છે. તો કે ક્યારે કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે તો એને અકોર્ડિંગ વર્ક કરવું પડે છે, ક્યારેક તો ઇઝી સિચ્યુએશન છે તો સિચ્યુએશન્સને અકોર્ડિંગ શું કરવામાં આવે છે, વર્ક કરવામાં આવે છે. બટ આની અંદર શું થશે તો કે સિચ્યુએશન્સને અકોર્ડિંગ પર્સન છે એ પોતાની સેલ્ફને મોડિફાઈ કરશે નહીં. એક્ઝામ્પલ આપેલું છે, ટુ વર્કર્સ વર્કિંગ ઇન ધી વર્ક વન સિચ્યુએશન્સ ધેટ ઇઝ અ વેરી સિમ્પલ એન્ડ ધી ફેમિલિયર ટુ બોથ ઓફ ધેમ નીડ ધ મિનિમાઇઝ અસિસ્ટન્સ ફ્રોમ ધી ઇચ અધર એઝ ધી બોથ નો ધેર ધી ટાસ્ક વેરી વેલ. ધેટ ઇઝ ધ વાય ધેર ધી ઇન્ટરેક્શન્સ વિથ ઓલ્સો બી લેસ એન્ડ ધી સિચ્યુએશન્સ વિલ ડિમાન્ડ્સ એ લેસ ઇન્ટિમેટ રિલેશનશીપ. ઇફ દે હેવ ધી વર્ક ઇન ધ ડિફરન્ટ વર્ક સિચ્યુએશન્સ ધેટ ઇઝ અ કોમ્પ્લેક્સ ઇન ધી નેચર એન્ડ ડિપેન્ડ યુટિલાઇઝેશન્સ ઓફ ધી બોથ ઓફ ધેર ધી નોલેજ. ધીસ સિચ્યુએશન્સ વિલ ડિમાન્ડ્સ મોર ઇન્ટરેક્શન્સ ડ્યુરિંગ ધ ઇન્ટેન્સ રિલેશનશીપ. શું કહે છે કે ટુ પર્સન છે એક ટાસ્ક ઉપર વર્ક કરે છે, સિચ્યુએશન્સ અકોર્ડિંગ શું કરવાનું છે, વર્ક કરવાનું છે. બેવની જોડે નોલેજ છે, બેવને એ ટાસ્ક અકોર્ડિંગ કોઈ ટોટલી પ્રકારની ઇન્ફોર્મેશન છે. બટ શું કરે છે તો કે સિચ્યુએશન્સને અકોર્ડિંગ છે એ ટાસ્ક કમ્પ્લીટ કરશે નહીં, પરફોર્મ કરશે નહીં, વર્ક કરશે નહીં. જેના લીધે શું થશે તો કે કમ્પ્લીટલી જે વર્ક થવું જોઈએ એ વર્ક થશે નહીં. જેના લીધે શું થશે તો કે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે બાઇન્ડ કરવાની અંદર છે એ બેરિયર જોવા મળે છે. કમ્પ્લીટલી જેવો એ બેનો બોન્ડ છે એ ઇમ્પ્રૂવ થવો જોઈએ એ બોન્ડ ઇમ્પ્રૂવ થશે નહીં. નેક્સ્ટ વન છે એડવર્સ એન્વાયરમેન્ટલ સિચ્યુએશનલ, એટલે કે ઓપોઝિટ એન્વાયરમેન્ટ જેવું હોવું જોઈએ, એવું એન્વાયરમેન્ટ મળશે નહીં જેના લીધે છે એ ઇન્ટરપર્સનલ રિલેશનશીપની અંદર બેરિયર જોવા મળે છે. એન્વાયરમેન્ટલ ઇઝ વેરી ધ ટ્રાન્ઝિશન્સ ટેક પ્લેસ, ઇટ કેન બી ધ પ્રોબ્લેમ ટુ મેન્ટેન ઇન ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ઇફ ધ એન્વાયરમેન્ટ ઇઝ નોટ કોર્ડિયલ્સ. એડવર્સ એન્વાયરમેન્ટલ સિચ્યુએશન્સ ઓલવેજ પ્લે ઇન ધી ક્રુઝિયલ રોલ ઇન ધી બ્લોકિંગ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. એટલે કે જે ટ્રાન્ઝિશનલ ટેક પ્લેસ, એટલે કે જે જગ્યાએ વર્ક કરે છે, જે જગ્યાએ ટાસ્ક પરફોર્મ કરવાનો છે, જે જગ્યાએ પરફોર્મન્સ આપવાનું છે, એ જગ્યાએ શું થશે તો કે એને અકોર્ડિંગ એન્વાયરમેન્ટ મળશે નહીં. નોટ કોર્ડિયલ, એટલે કે જે એનો હોપ છે કે આવું એન્વાયરમેન્ટ હોવું જોઈએ, એવું એન્વાયરમેન્ટ મળશે નહીં. તો જેના કારણે શું થશે કે એ કમ્પ્લીટલી પોતાનો રોલ છે એ પ્લે કરી શકશે નહીં. જેવી સિચ્યુએશન છે એને અકોર્ડિંગ એન્વાયરમેન્ટ નહીં મળે, અને પોતે જે હોપ રાખેલો છે એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ થશે નહીં, જેના કારણે એ કમ્પ્લીટલી રોલ પોતાનો પ્લે કરી શકશે નહીં. જેના લીધે શું જોવા મળશે તો કે બ્લોકિંગ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. નેક્સ્ટ વન છે બ્લેક ઓફ ધી ટેરિટોરિયાલિટીઝ. ટેરિટોરિયાલિટીઝ મીન્સ કે પોતાનું લેન્ડ, કેમ પોતાના એરિયાની અંદર રહેતા હોય તો કે લેક ઓફ ધી ટેરિટોરિયાલિટી. કે ટેરિટોરિયાલિટી ઇઝ ઇન એ ટેન્ડન્સી ટુ ઓન સ્પેસ. ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ લે ક્લેમ ટુ ધી સર્ટેન એરિયા ઇઝ ધેર ધી ઓન એન્ડ ફીલ ધી સેફર ઇઝ ધેર ઓન એરિયા. એટલે કે ટેરિટોરિયાલિટી, લેક ઓફ ટેરિટોરિયાલિટી, એટલે કે પોતાનું છે એવું ફીલ ના થાય કે ડિફરન્ટ એરિયા છે એવું ફીલ થશે, એટલે કે પોતાનું એન્વાયરમેન્ટ છે, પોતાનું એરિયા છે એવું ફીલ થશે નહીં. તો એવી સિચ્યુએશન્સની અંદર છે પોતે સેફ ફીલ કરશે નહીં. એ એરિયા છે એના માટે કેવો લાગશે, એકદમ ઓપોઝિટ અને ઓકવર્ડ. તો કે લેક ઓફ ધી ટેરિટોરિયાલિટી લીડ્સ ટુ ધી ડિસ્ટ્રેક્શન્સ ઇન ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ, જેના કારણે છે એ કમ્પ્લીટલી રિલેશનશીપ છે બાઇન્ડ કરી શકશે નહીં. નેક્સ્ટ વન
હાઈ ડેન્સિટી ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે કે ડેન્સિટી રિફર ટુ ધી નંબર ઓફ ધી પીપલ વિધિન ધ ગીવન ધ એન્વાયરમેન્ટલ સ્પેસ. પ્રોલોંગ ધ એક્સપોઝ ટુ હાઈ ડેન્સિટી સિચ્યુએશન્સ એલિટ્સ સર્ટેન ધ બિહેવિયર સચ એજ એગ્રેશન, સ્ટ્રેસ એન્ડ હોલિસ્ટ. એટલે કે બિહેવિયર છે કેવું હોય, એબનોર્મલ, એટલે કે થોડી થોડી વારે હાઈપર થઈ જાય, અથવા તો જે કમ્પ્લીટ નોર્મલ બિહેવ કરવું જોઈએ એવું કરશે નહીં. અગ્રેશન્સ જોવા મળે છે, સ્ટ્રેસ જોવા મળે છે. તો એવી કન્ડિશન્સના કારણે પણ શું જોવા મળશે કે લેક ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. ધ બિહેવિયર્સ કેન સ્ટોપ ધી પર્સન્સ ફ્રોમ ધી બાઇન્ડિંગ ઇફેક્ટિવ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. બિહેવિયરના કારણે છે એ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે કમ્પ્લીટલી બાઇન્ડ થશે નહીં. ઇન્ક્રીઝ ધ ફિઝિકલ ડિસ્ટન્સ, ધ મીન્સ બી બાય વિચ ધ વેરિયસ કલ્ચર યુઝ ધી સ્પેસ ટુ કમ્યુનિકેટ ઇટ. If it is the distance is more than the required, sometimes this can be the source of the hindrance in the interpersonal relationship. એટલે કે જેવું હોવું જોઈએ કમ્યુનિકેશન્સની અંદર ડિસ્ટન્સ હોવું જોઈએ, એનાથી વધારે ડિસ્ટન્સ જોવા મળે છે, અથવા તો કલ્ચરને અકોર્ડિંગ છે એ શું કરે છે, બિહેવ કરે છે. તો એના લીધે શું થશે, તો કે ડ્યુરિંગ કમ્યુનિકેશન્સ અથવા તો કોઈપણ એક્ટિવિટીઝ ડ્યુરિંગ છે એ વધારે પડતો ડિસ્ટન્સના કારણે છે એ કમ્પ્લીટલી રિલેશન્સ બાઇન્ડ કરી શકશે નહીં. તો કે જેવું ડિસ્ટન્સ હોવું જોઈએ એના કરતાં વધારે ડિસ્ટન્સના કારણે ઇઝીલી એન્ડ કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ પ્રોસેસ થશે નહીં. દેન આફ્ટર કે કમ્પ્લીટલી એક્ટિવિટીઝ છે પરફોર્મ કરવાનું છે પરફોર્મ કરી શકશે નહીં, જેના કારણે શું જોવા મળે છે, લેક ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. નેક્સ્ટ વન્સ લેક ઓફ ધી ટાઈમ્સ, ટાઈમ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. એવરી રિલેશનશીપ needs time and the individual effort to the grow. Frustrations arise when the people do not have the time to meet or the interact with the each other. Like time che મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે પ્લે કરે છે, કે કોઈ પણ રિલેશન્સની અંદર છે એ ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બટ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ડેવલપ કરવા છે તો એની અંદર કોઈ એકબીજાને છે કમ્પ્લીટલી ટાઈમ્સ નહીં આપી શકે, અથવા તો કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ કરવા માટેનો ટાઈમ નહીં આપે, અથવા તો કોઈ પણ પ્રોસિજર માટેનો કોઈ પણ એક્ટિવિટીઝ માટેનો ટાઈમ પ્રોવાઈડ નહીં કરે, જેના લીધે છે એ લેક ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે જોવા મળે છે. એટલે કે એવરી ઇન ધી ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ડિવિજ્યુઅલ મસ્ટ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ ધેર ધી કોવર્કર્સ ટુ ધી સ્ટ્રેન્જર્સ ધ બોન્ડ બિટવીન ધેમ. મેરિડ કપલ મસ્ટ ટેક ટાઈમ આઉટ ફોર ધી ઈચ અધર ફોર ધી મેજિક ટુ સ્ટે ઇન ધી રિલેશનશીપ ફોર એવર. એટલે કે કોઈ પણ રિલેશનશીપની અંદર ઇન્ડિવિજ્યુઅલ તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સની અંદર કોવર્કર સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી સ્ટ્રેન્જરમાંથી ધીમે ધીમે શું થશે, તો કે કમ્પ્લીટલી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ થાય છે, જે બોન્ડ છે કેવો થશે, ઇમ્પ્રૂવ થશે. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ શેનો છે, તો કે ટાઈમનો. આટલા બેરિયર્સ છે એટલે કે સિચ્યુએશન્સને અકોર્ડિંગ મોડિફાઈઝ નહીં થાય તો જેના કારણે છે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ બાઇન્ડ થશે નહીં. કમ્પ્લીટ ઇન્ટરેક્શનલ સેટિંગ એટલે કે કમ્પ્લીટ જે ટાસ્કને અકોર્ડિંગ સિચ્યુએશન્સને અકોર્ડિંગ મોડિફિકેશન્સ નહીં આવે. એડવર્સ એન્વાયરમેન્ટલ સિચ્યુએશન્સ એટલે કે ઓપોઝિટ, જેવું ફીલ થવું જોઈએ, જેવું હોવું જોઈએ એવું એન્વાયરમેન્ટ મળશે નહીં. લેક ઓફ ધી ટેરિટોરિયાલિટી એટલે કે અનનોન એરિયા જેવી ફિલિંગ આવે છે. હાઈ ડેન્સિટી ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે એબનોર્મલ બિહેવિયર, એટલે કે જે નોર્મલ પર્સન બિહેવ કરે છે એવું બિહેવ જોવા મળશે ને. ઇન્ક્રીઝ ધ ફિઝિકલ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ વધારે હોવાથી લેક ઓફ ધી ટાઈમ. નેક્સ્ટ વન આવે છે સોશિયો કલ્ચર બેરિયર. સોશિયો કલ્ચર બેરિયર ઇન કલ્ચર ડાયવર્સિટી. કલ્ચર ડાયવર્સિટી મીન્સ કલ્ચર પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધી ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. એઝ ધ કલ્ચર મોર નોર્મ્સ આઈડિયા એન્ડ ધી કસ્ટમ્સ પ્રોવાઈડ ધી બેઝ ફોર ધી અવર વે ઓફ ધી થિંકિંગ. ફોર એક્ઝામ્પલ આપેલું છે, મેન એન્ડ વુમેન હુ હગ ઇચ અધર ઇન ધી સ્ટ્રીટ ગીવ એ ધી ડિફરન્ટ મેસેજ ઇન ધ ઇન્ડિયન કલ્ચર ધેન ધે વુડ ઇન ધી અમેરિકન કલ્ચર. એટલે કે શું કરે છે કે પર્સન કયા કલ્ચરમાંથી બિલોંગ કરે છે, કયા રિલિજિયન્સમાંથી આવે છે, એને અકોર્ડિંગ છે એ શું થશે, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ થાય છે. એટલે કે એનું બિલીફ કેવું છે, એની થિંકિંગ કેપેસિટી કેવી છે. એક્ઝામ્પલ આપેલું છે, તો કે વુમન એન્ડ મેન છે એ સ્ટ્રીટ ઉપર હગ કરે છે, તો એ ઇન્ડિયાની અંદર છે એ ડિફરન્ટ મેસેજ છે એ પ્રોવાઈડ કરે છે. બટ એની એ જ વસ્તુ છે એ અમેરિકન કલ્ચરની અંદર છે એ શું થશે, તો કે નોર્મલ કન્ડિશન્સ છે. તો કે જે કલ્ચર છે, જે કલ્ચરમાંથી આવે છે, જે રિલિજિયન્સમાંથી આવે છે, અથવા તો જેવી થિંકિંગ કેપેસિટી છે, જે બિલીફ છે, એને અકોર્ડિંગ છે એ શું કરે છે, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ કરે છે. એટલે કે જે પર્સન જે રિલિજન્સમાંથી આવે છે એને અકોર્ડિંગ છે એ પોતાનું રિલેશનશીપ છે એ બાઇન્ડ કરે છે. નેક્સ્ટ વન છે એથનિક ડાયવર્સિટી, એટલે કે ડિફરન્ટ જે એથનિક મીન્સ કે જે
ફેમિલિયર સિચ્યુએશન્સ, એટલે કે જે ફેમિલીમાંથી આવે છે, અથવા તો વન ટાઈપ ઓફ ધી જાતિ કહે ને કે જાતિમાંથી ડાયવર્સ ડિફરન્ટ જાતિ પીપલ વિથ એથનિક ડાયવર્સિટી હેવ ધી ડિફરન્ટ વેલ્યુ એટીટ્યૂડ એન્ડ બિલીફ દેટ કેન ધી ઇન્ફ્લુએન્સ ધ ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. ફોર એક્ઝામ્પલ, સર્ટેન એટીટ્યૂડ ઓફ ધી પ્રેજ્યુડિસ આર ધી એક્સપ્રેસ થોટ નેગેટિવ સ્ટીરિયોટાઈપ્સ. એટલે કે શું છે તો કે જે પીપલ જે જાતિમાંથી આવે છે, જે સમુદાયમાંથી આવે છે, એને અકોર્ડિંગ છે એની ડાયવર્સિટી કેવી હોય છે, એટલે કે એનું ડિફરન્ટ હોય છે, એની વેલ્યુ છે, એટીટ્યૂડ છે, એનું બિલીફ એટલે કે થિંકિંગ કેપેસિટી ડેવલપમેન્ટ એનું ડિફરન્ટ હોય છે બધા પીપલ કરતાં. એટલે કે જે કુટુંબમાંથી આવે છે, જે ફેમિલીમાંથી આવે છે, જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એને અકોર્ડિંગ છે એનું ડેવલપમેન્ટ જોવા મળે છે, અને એને અકોર્ડિંગ છે એ શું કરે છે, પોતાનું સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરે છે, અને એને અકોર્ડિંગ છે એ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ડેવલપ કરે છે. સોશિયલ ડાયવર્સિટી, નેક્સ્ટ વન, સોશિયલ ડાયવર્સિટી, પીપલ્સ ફ્રોમ ધી હાઇ સ્ટેટસ ઓફન ધી કન્વે ધેર ધી પાવર વિથ ધી ગેસ્ચર્સ. ફોર એક્ઝામ્પલ, લેસ આઈ કોન્ટેક, મોર રિલેક્સ પોસ્ચર્સ, હાયર વોઇસ સ્પીચ, ફ્રિકવન્ટ યુઝ ઓફ ધી હેન્ડ ઓન હિપ્સ, પાવર ડ્રેસિંગ, ગ્રેટર હાઇટ્સ એન્ડ મોર ડિસ્ટન્સ વેન ધી કમ્યુનિકેશન્સ વિથ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ધી કન્સાઇડર્સ ગેજર્સ ઓફ ધી બિંગ ધ ફોર ધી લોઅર સોશિયલ સ્ટેટસ ઇન ધ સમ સોસાયટી. સોશિયલ ડાયવર્સિટી, સોશિયલ ડાયવર્સિટી કઈ રીતે ડિપેન્ડન્ટ છે તો કે પાવર વિથ ધી ગેસ્ચર્સ, કે કેવું પોતે ગેસ્ચર્સ છે, પોતાની ઇમેજ કેવી છે એને અકોર્ડિંગ, તો કે વોઇસ છે કેવો છે, અથવા તો રિલેક્સ પોસ્ચરમાં છે, લેક ઓફ ધી આઈ કોન્ટેક, જેના કારણે કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ પ્રોસેસ થઈ શકશે નહીં, અથવા તો ગ્રેટર હાઇટના કારણે છે, ડ્રેસિંગ સેન્સના કારણે છે, તો કે એ ઇન્ડિવિજ્યુઅલ જે ચેન્જીસ છે એના કારણે શું જોવા મળશે તો કે લેક ઓફ ધી કમ્યુનિકેશન્સ પ્રોસેસ, લેક ઓફ ધી કમ્યુનિકેશન્સ પ્રોસેસના કારણે છે, અથવા તો ડિસ્ટન્સ વધારે, ફિઝિકલ ડિસ્ટન્સ વધારે હોવાના કારણે છે, શું થશે, કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ પ્રોસેસ થઈ શકશે નહીં, જેના કારણે શું જોવા મળશે, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ કમ્પ્લીટલી બાઇન્ડ થઈ શકશે નહીં. નેક્સ્ટ વન, લેંગ્વેજ ડાયવર્સિટી, ડિફરન્ટ લેંગ્વેજ આર ઇન યુઝ ઇન ધ ડિફરન્ટ રિજન્સ ઓફ ધી વર્લ્ડ. લેંગ્વેજ પ્લે એન સિગ્નિફિકન્ટ રોલ ઇન ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. એટલે કે ડિફરન્ટ લેંગ્વેજ, સમ પીપલ છે એ હિન્દી પ્રોનાઉન્સ કરતા હોય અને એની સામે જેને ગુજરાતી પ્રોનાઉન્સ કરવામાં આવે તો એને કોઈ પણ પ્રકારનું છે એ ઇન્ફોર્મેશન્સ મળી શકે નહીં, અથવા તો જે બાઇન્ડ થવું જોઈએ એ કમ્પ્લીટલી બાઇન્ડ થઈ શકશે નહીં, અથવા તો રિલિજિયન્સને અકોર્ડિંગ છે એ પોતાની લેંગ્વેજ યુઝ કરે છે, અથવા તો જે ટાઉન છે એને અકોર્ડિંગ, તો એના કારણે શું થશે તો કે કમ્પ્લીટલી રોલ છે એ પ્લે કરી શકશે નહીં, અને જેના કારણે છે કમ્પ્લીટલી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ થઈ શકશે નહીં. તો કે લેંગ્વેજ એબિલિટીસ છે એ ફેલ થવાના કારણે, ડિફરન્ટ લેંગ્વેજ એબિલિટીના કારણે છે શું થશે, લેક ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ જોવા મળે છે. તો મેઇનલી થ્રી લેક બેરિયર્સ ઓફ ધી ઇન્ટરપર્સનલ રિલેશનશીપની અંદર થ્રી ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, પર્સનલ બેરિયર, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કઈ કઈ વસ્તુ છે એ ડિફરન્ટ છે જેના કારણે. નેક્સ્ટ વન, સિચ્યુએશનલ બેરિયર એન્ડ સોશિયો કલ્ચર, કલ્ચરના કારણે છે એ લેક ઓફ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ ટોપિક ઇઝ અ જોહારી વિન્ડો. ધ જોહારી વિન્ડો મોડેલ ઇઝ અ સિમ્પલ યુઝ ફોર ધી ટૂલ ફોર ધી ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ ધી ઇમ્પ્રુવિંગ સેલ્ફ અવેરનેસ એન્ડ ધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ધી ઇન્ડિવિજ્યુઅલ વિધિન એ ગ્રુપ. જોહારી વિન્ડો શું છે તો કે વન ટાઈપ ઓફ ધી મોડેલ છે. એ શું કરે છે તો કે સિમ્પલી એનો યુઝ થાય છે કઈ રીતે, ઇલ્યુસ્ટ્રેશન્સ એટલે કે પ્રેઝન્ટેશન્સ કરવા માટે. શું પ્રેઝન્ટ કરે છે? પોતાની સેલ્ફ અને કોઈ પણ ગ્રુપ મેમ્બર છે એની અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ બાઇન્ડ કરે છે. તો કે એરિયાને અકોર્ડિંગ પોતાની સેલ્ફ છે એને શું કરે છે? રિપ્રેઝન્ટ કરે છે. એને અકોર્ડિંગ છે એ પોતાની સેલ્ફને ઇમ્પ્રૂવ કરે છે. દેન ઓલ ગ્રુપ મેમ્બર જોડે છે એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ કરે છે. તો કે એ જે પ્રેઝન્ટ કરે છે એને અકોર્ડિંગ છે એ શું કરે છે? તો કે એને રિફર કરે છે. ધ જોહારી વિન્ડો ટર્મિનોલોજીસ રિફર ટુ ધી સેલ્ફ એન્ડ ધી અધર. એ શું કરે છે તો કે એની મેઇન ટર્મિનોલોજી શું છે? તો કે પોતાની સેલ્ફ અને અધરને રિફર કરે છે. સેલ્ફ રિફર ટુ ધી પર્સન્સ સબ્જેક્ટ ટુ ધી જોહારી વિન્ડો એનાલાઇસિસ એન્ડ અધર રિફર ટુ ધી અધર પીપલ ઇન ધ પર્સન્સ ગ્રુપ ઓફ ધી ટીમ. સેલ્ફથી અવેર થશે, દેન કોઈ પણ ટીમ મેમ્બર છે એનાથી અવેર થશે. નેક્સ્ટ વન, ફેક્ટ રિલેટેડ ટુ જોહારી વિન્ડો. શું ફેક્ટ છે? તો કે જોહારી વિન્ડો મોડેલ વોઝ ડિવાઇસ બાય ધી અમેરિકન સાયકોલોજીસ્ટ જોસેફ ફ્લુક એન્ડ હેરી ઇનગામ ઇન ધ 1955.
જે ચોહારી વિન્ડો જે નામ આપવામાં આવેલું છે, જે મોડેલ છે એ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે બાય અમેરિકન સાયકોલોજીસ્ટ જોસેફ લુફ એન્ડ હેરી ઇનગામ દ્વારા છે એ પ્રેઝન્ટ કરવામાં આવેલું છે 1955ની અંદર. તો મોડેલ વોઝ ધ ફર્સ્ટ પબ્લિશ ઇન ધ પ્રોસેસિંગ ઓફ ધી વેસ્ટર્ન ટ્રેનિંગ લેબોરેટરી ઇન ધી ગ્રુપ ડેવલપમેન્ટ બાય ધી UCLA ધી એક્સટેન્શન ઓફિસ ઇન ધ 1955. ત્યારબાદ જે મોડેલ પ્રેઝન્ટ કરવામાં આવેલું છે એને પબ્લિશ ક્યારે થયું છે? તો કે ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન્સ ઓલ ટ્રેનિંગ છે ડન થયા બાદ છે એ 1955ની અંદર છે. UCLA એટલે કે યુનિવર્સિટી ઓફ ધી કેલિફોર્નિશન્સ લોસ એન્જલ્સ નામની જે યુનિવર્સિટી છે તેના દ્વારા, એટલે કે એની ઓફિસ, એની જે હેડક્વાર્ટર છે એના દ્વારા 1955ની અંદર છે એ પબ્લિશ કરવામાં આવેલું છે. ત્યારબાદ ધ મોડેલ વોઝ ધી કોલ્ડ જોહારી આફ્ટર ધી કોમ્બિનેશન્સ ઓફ ધી ફર્સ્ટ નેમ ઓફ ધી ફાઉન્ડર્સ, એટલે કે જે ફાઉન્ડર્સ છે એના નામ ઉપરથી જોહારી વિન્ડો છે એ નામ આપવામાં આવેલું છે. તો કે જો ઓફ ધી જોસેફ લુફના નામમાંથી જો એન્ડ ધી હેરી ઓફ ધી હેરી ઇનગામના નામમાંથી હેરી, તો આને અકોર્ડિંગ છે બેવના નામના કોમ્બિનેશન્સ ઉપરથી જોહારી છે નામ આપવામાં આવેલું છે. નેક્સ્ટ વન્સ ધ મોડેલ વોઝ ધી લેટર એક્સપેન્ડ બાય ધી જોસેફ લુફ. ત્યારબાદ જોસેફ લુફ નામના સાયન્ટિસ્ટે છે જે જોહારી વિન્ડોનું જે મોડેલ છે એને ઇનડિસ્ક્રિપ્ટ કરેલું છે, એટલે કે ડિસ્ક્રિપ્શન્સ એના વિશેની જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એને ડિસ્ક્રાઇબ કરેલી છે. ધ કોન્સેપ્ટ ઓફ ધી જોહારી વિન્ડો મેઇનલી શું કોન્સેપ્ટ છે, કયા કોન્સેપ્ટ માટે જોહારી વિન્ડો છે એ યુઝ થાય છે. ધ વર્લ્ડ વાઇડ ઇન ધ જોહારી વિન્ડો મોડેલ રીપ્રેઝન્ટ્સ એન ઓપન એરિયા ઓર ધી ક્વોડ્રન્ટ્સ ઓફ ધી વન પર્સનાલિટી વિચ એક્યુટલી રિપ્રેઝન્ટ ઇન્ફોર્મેશન સ્પેશિયલી ફિલિંગ વ્યૂઝ એટીટ્યુડ ધ ઇન્ટરેક્શન સ્કિલ એન્ડ એક્સેટ્રા. જોહારી વિન્ડો શું છે? તો કે મોડેલ રિપ્રેઝન્ટ એન્ડ ધી ઓપન એરિયા વોઝ ધી કોડ, એટલે કે એ મોડેલ રિપ્રેઝન્ટ કરે છે કોને? તો કે સેલ્ફ એન્ડ અધર પીપલને રિપ્રેઝન્ટ કરે છે. કઈ રીતે? તો કે પર્સનાલિટી, એની પર્સનાલિટી છે ત્યાંને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે જે કંઈ પર્સનાલિટીની અંદર આવે છે સ્પેશિયલી ફિલિંગ આવે છે એનો, વ્યૂ કેવો છે, એટીટ્યુડ કેવો છે, ઇન્ટરેક્શન્સ કેવો છે, એ બધું છે એની અંદર એરિયા અકોર્ડિંગ, એટલે કે કોડરેટ આપેલા છે એને અકોર્ડિંગ છે પોતાની સેલ્ફને પ્રેઝન્ટ કરે છે અને અધર છે એ પોતાની સેલ્ફને અથવા તો એનાથી નોન થશે. વિધિંગ ઓર ધી અબાઉટ ધ પર્સન્સ ફ્રોમ ધી ફોર ધી ડિફરન્ટ પર્સેપ્ટિવ્સ ધીઝ ધ પર્સેપ્ટિવ આર ઓલ્સો નોન એઝ એ રીઝન્સ એરિયા ઓફ ધી કોડરેટ, એટલે કે જે પોતાની સેલ્ફ પ્રેઝન્ટ કરે છે એને અકોર્ડિંગ એરિયા છે એ ડિવાઈડ કરવામાં છે, અથવા તો એરિયાને અકોર્ડિંગ છે પોતાની સેલ્ફથી અવેર થશે અને અધર પર્સનથી અવેર થશે. બિકોઝ ઇટ હેલ્પ ધી પર્સન એનાલાઇઝ હિઝ ઓર હર ફિલિંગ ઓર ધી બિહેવિયર એન્ડ ઇન ધી ઇન્ફોર્મેશન્સ, અને જેના કારણે શું થશે, એરિયાને અકોર્ડિંગ પર્સન પોતાની સેલ્ફ પ્રેઝન્ટ કરશે અથવા તો અધર પર્સનથી અવેર થશે, એના દ્વારા છે એ શું કરશે, પોતાની ઇમ્પ્રૂવ કરે છે, પોતાની સેલ્ફ છે એ ઇમ્પ્રૂવ કરે છે, એટલે કે આ એરિયાને અકોર્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. પ્રોસેસિંગ ટૂલ ફોર ધી અધર પીપલ બિકોઝ ધે કેન ધી પ્રોસેસ ઇન્ફોર્મેશન્સ અબાઉટ પર્સન સબ્જેક્ટ ટુ ધી જોહારી વિન્ડો એનાલાઇસિસ. Therefore, the terminology used in the model refer to self and other. આ મોડેલ શું કરે છે? તો કે એનાલાઇસિસ કરશે, અધર પીપલને એનાલાઇસિસ કરે છે, પોતાની સેલ્ફ છે એને રિપ્રેઝન્ટ કરે છે. તો કે સેલ્ફ એન્ડ અધર રિફર એને રિફર કરે છે, સેલ્ફને રિફર થશે અને અધર પીપલને પણ રિફર થશે. સેલ્ફ મીન્સ ધ ઓન સેલ્ફ ઓર ધી ફ્યુચર ગ્રુપ એન્ડ ધી અધર મીન્સ ધી અધર પીપલ ઇન ધ પર્સન્સ ગ્રુપ ઓર અધર ફ્યુચર્સ ગ્રુપ હુ આર ધી સબ્જેક્ટેડ ટુ ધી જોહારી વિન્ડો એનાલિસિસ. ધ જોહારી વિન્ડો ફોર ધી રીઝન્સ, ફોર રીઝન્સની અંદર જોહારી વિન્ડો છે એને ડિવાઈડ કરવામાં આવ્યું છે, એટલે કે એ એરિયાને અકોર્ડિંગ છે પોતાની સેલ્ફને રિપ્રેઝન્ટ કરે છે અને અધર છે એને રિફર કરે છે. તો મેઇનલી ફોર ટાઈપ્સની અંદર, ઓપન એરિયા, બ્લાઇન્ડ એરિયા, હિડન એરિયા એન્ડ અનનોન એરિયા. ફર્સ્ટ વન ઓપન એરિયા, ઓપન એરિયાને સેકન્ડ નેમ ઓપન સેલ્ફ, ફ્રી એરિયા એન્ડ ફ્રી સેલ્ફથી ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી ધેટ ઇઝ ધ ઓપન ફોર ધી ઇન્ડિવિજ્યુઅલ હિમસેલ્ફ ઓર હર સેલ્ફ એન્ડ ફોર ધી અધર ઓલ્સો, એટલે કે આ એરિયાની અંદર શું થતું કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટીથી છે ઓપન, એટલે કે પોતાની સેલ્ફથી પણ અવેર હશે અને અધર પર્સનથી પણ એ શું હશે, અવેર હશે, એટલે કે પોતાની સેલ્ફની ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન્સ હશે, પોતે કેપેસિટી કેવી છે, પોતાનો એટીટ્યુડ કેવો છે, પર્સનાલિટી કેવી છે એનાથી અવેર હશે, એન્ડ અધર પર્સન જે ઇન્વોલ્વ થયેલા છે એનાથી પણ કેવા હશે, અવેર હશે.
ઇટ ધ રિપ્રેઝન્ટ ઓલ ધી ઇન ધ નોન એઝ ધી પર્સન્સ અબાઉટ હિમસેલ્ફ એન્ડ ધ હર સેલ્ફ એન્ડ ઇટ ઓલ્સો નોન એઝ બાય ધી અધર. પોતાની સેલ્ફથી અવેર હશે અને બીજા પર્સનથી પણ અવેર હશે, અને જે અધર પીપલ ઇન્વોલ્વ થયેલા છે એ પણ આપણાથી શું હશે, અવેર હશે, તો કે એકબીજાથી અવેર હશે. નેક્સ્ટ આવે છે બ્લાઇન્ડ એરિયા, એટલે કે બ્લાઇન્ડ સેલ્ફ, બ્લાઇન્ડ સ્પોટ્સ. આની અંદર શું થશે, એઝ ધ ક્વોડ્રન્ટ્સ નેમ ઇમ્પ્લાઇઝ, ઇટ ઇઝ ધ એરિયા ઓફ ધી વન પર્સનાલિટી અબાઉટ વિચ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ધ ટોટલી અનવેર. એટલે કે પોતાની સેલ્ફથી એ કેવું હશે, અનવેર, એટલે પોતાની સેલ્ફથી કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન હશે નહીં, પોતાની કેપેસિટી છે એ જાણી શકશે નહીં, પોતાના વિશેની ઇન્ફોર્મેશન છે એ જાણી શકશે નહીં. બટ ધ પર્સન ડઝ નોટ નો અબાઉટ હિઝ ઓર હર બિહેવિયર ઓર ફિલિંગ, બટ અધર પીપલ આર અવેર અબાઉટ ધીસ. પોતાની સેલ્ફથી એ અવેર નહીં હોય, બટ અધર મેમ્બર છે એ એમની સેલ્ફથી અવેર હશે. પોતાની સેલ્ફ નથી ખબર, પણ બીજા મેમ્બરને એની સેલ્ફ વિશેની ઓલ ઇન્ફોર્મેશન છે એ જોવા મળે છે. તો કે નો નોટ નોન ટુ સેલ્ફ બટ નોન ટુ અધર્સ, પોતાની સેલ્ફ છે એનાથી અવેર નથી, બટ અધર પીપલ છે એ એની સેલ્ફથી, એટલે કે આ જે પર્સન છે એની ઇન્ફોર્મેશન, એની ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશનથી અવેર છે. થર્ડ વન આવે છે હિડન એરિયા એન્ડ હિડન સેલ્ફ, અવોઇડ ધી એરિયા, અવોઇડ ધી સેલ્ફ. ઇન ધ એરિયા ધી ઇન્ક્લુડેડ ફિલિંગ, ફિયર્સ એક્સેટ્રા ધેટ આર નોન ટુ ધી પર્સન્સ અબાઉટ હિમસેલ્સ ઓર હર સેલ્ફ, બટ આર ધી પ્રોપરલી હિડન ફ્રોમ ધી અધર બીકોઝ ઓફ ધી સમ રીઝન્સ. એટલે કે હિડન એરિયાની અંદર શું થશે, પોતાની સેલ્ફથી એ ખુદ અવેર છે, પોતાની પર્સનાલિટીથી અવેર છે, પણ જે અધર મેમ્બર છે ઇન્વોલ્વ થયેલા છે એને ખબર હશે ને, એને કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન હશે નહીં. પોતે પોતાની સેલ્ફથી અવેર છે, ફિલિંગથી અવેર છે, પર્સનાલિટીથી અવેર છે, બટ સામેવાળા પર્સન છે એ કેવા છે, અનવેર છે, એટલે કે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન્સ એમની જોડે હશે નહીં. નેક્સ્ટ વન ફોર્થ વન અનનોન એરિયા એન્ડ અનનોન સેલ્ફ. ઇન ધીસ એરિયા ઇન ઇઝ ધ નોટ નોન ટુ પર્સન્સ અબાઉટ હિમસેલ્ફ ઓર હર સેલ્ફ એન્ડ અધર ઓલ્સો ડુ નોટ નો અબાઉટ ધી પર્સન્સ. એટલે કે આ કેવું છે, એકદમ અનનોન એરિયા, પોતાની સેલ્ફથી પણ અનનોન છે અને સામેવાળું પર્સન પણ એનાથી અનનોન છે, એટલે કે એકબીજાની કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ એનાથી અવેર હશે નહીં, એટલે કે અનનોન જોવા મળે છે. ઓપન એરિયાની અંદર બેવ છે, એકબીજાથી અવેર હશે, બ્લાઇન્ડની અંદર છે સેલ્ફ, પોતાની સેલ્ફથી અવેર નથી, બટ સામેવાળું પર્સન છે એનાથી અવેર છે. થર્ડ વનની અંદર હિડન એરિયાની અંદર સેલ્ફની ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન ખબર છે, બટ સામેવાળા પર્સન છે, અધર મેમ્બર છે, એને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન્સથી અવેર નથી. દેન અનનોન એરિયાની અંદર બેવ છે, એકબીજાથી કેવા છે, અનનોન છે. નેક્સ્ટ વન છે ફંક્શન્સ ઓફ ધી જોહારી વિન્ડો મોડેલ. આ જે જોહારી વિન્ડો મોડેલ્સ પ્રોવાઈડ કરેલું છે એનું મેઇન ફંક્શન શું છે, તો કે ઇટ હેઝ બીકમ ધી વાઇડલી યુઝ ધી મોડેલ ફોર ધી અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ધી ટ્રેનિંગ સેલ્ફ અવેરનેસ એન્ડ ધી પર્સનલ્સ ડેવલપમેન્ટ એન્ડ ધી ઇમ્પ્રુવિંગ ધ કમ્યુનિકેશન્સ ઇન પર્સનલ રિલેશનશીપ ગ્રુપ એન્ડ ડાયનામિક્સ ટીમ ડેવલપમેન્ટ એન્ડ ધી ઇનર ગ્રુપ રિલેશનશીપ. એટલે કે વાઇડલી આ જે મોડેલ છે એ શેના માટે યુઝ થશે, તો કે અન્ડરસ્ટેન્ડિંગ માટે, અન્ડરસ્ટેન્ડિંગ નેક્સ્ટ ટ્રેનિંગ, શેની ટ્રેનિંગ, તો કે સેલ્ફ અવેરનેસ માટેની ટ્રેનિંગ, પ્લસ કે પર્સનલ ડેવલપમેન્ટ, એ પોતાની જાતથી અવેર થશે, એને અકોર્ડિંગ છે પોતાની પર્સનાલિટી છે એને શું કરશે, ઇમ્પ્રૂવ કરશે. એવી જ રીતે કમ્યુનિકેશન્સ છે એને ઇમ્પ્રૂવ કરે છે, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એને ઇમ્પ્રૂવ કરે છે. દેન ગ્રુપ ડાયનામિક્સ, તો કે ગ્રુપની અંદર છે કઈ રીતે વર્ક કરવું, તો કે ટીમની અંદર છે પોતાની સેલ્ફને ડેવલપ કરે છે, તો એના માટે છે જોહારી વિન્ડો મોડેલ્સ છે એ યુઝ થાય છે. ઇટ પુટ ધી એમ્ફેસિસ ઓફ ધી સોફ્ટ સ્કિલ, બિહેવિયર, એમ્પથી, કોઓપરેશન્સ, ઇન્ટર ગ્રુપ ડેવલપમેન્ટ એન્ડ ધી ઇન્ટરપર્સનલ ડેવલપમેન્ટ, જેનાથી છે એ પોતાની પર્સનાલિટીથી અવેર થશે, ફિલિંગથી અવેર થશે, જેના લીધે પોતાનું બિહેવ છે એને ચેન્જ કરી શકે છે, એટલે કે પોતાની સેલ્ફને મોડિફાઈ કરે છે. કઈ રીતે, તો કે સ્કિલ છે એને મોડિફાઈ કરશે, બિહેવને મોડિફાઈ કરે છે, એમ્પથી છે એ ઇમ્પ્રૂવ કરશે, એટલે કે ગ્રુપની અંદર છે એ પ્રેઝન્ટ કરે છે એમ્પથી, તો એને અકોર્ડિંગ છે એ પોતાની ફિલિંગ્સ, ઇમોશન છે એને ઇમ્પ્રૂવ કરી શકે છે. ઇટ કેન ઓલ્સો બી હેર બી યુઝ ટુ ધી ઇમ્પ્રુવ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ રિલેશન્સ વિથ ધ અધર ગ્રુપ, રિલેશનશીપ વિથ ધ અધર પીપલ્સ, અને ગ્રુપની અંદર ઇન્ડિવિજ્યુઅલ્સ રિલેશનશીપ છે એ ઇમ્પ્રુવ કરશે. ધ મોડેલ ઇન ધ સિમ્પલ એન્ડ યુઝફુલ ટૂલ ફોર ધી ઇલ્યુસ્ટ્રેટિંગ એન્ડ ધી ઇમ્પ્રુવિંગ સેલ્ફ અવેરનેસ એન્ડ ધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ ઇન ધી ગ્રુપ. એ મોડેલ છે મેઇનલી શેના માટે યુઝ થશે, કે ઇલ્યુસ્ટ્રેશન્સ પ્રેઝન્ટ કરે છે પોતાની સેલ્ફ
પ્રેઝન્ટ કરે છે, જેના દ્વારા છે એ સેલ્ફથી અવેર થશે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, ગ્રુપની અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે. તો જોહારી મોડલ્સ કેન ઓલ્સો બી યુઝ ટુ ધી અસિસ્ટ ઇમ્પ્રુવિંગ ધ ગ્રુપ રિલેશનશીપ વિથ ધ અધર, અને ગ્રુપ રિલેશનશીપ છે એને પણ એનાલાઇઝ કરી શકાય છે. ધ જોહારી વિન્ડો એકચ્યુઅલી રિપ્રેઝન્ટ ઇન્ફોર્મેશન, ફિલિંગ, એક્સપ્રેશન્સ, વ્યૂઝ, એટીટ્યુડ, સ્કિલ, ઇન્ટેન્શન્સ, મોટિવેશન્સ એક્સેટ્રા વિદ ઇન એ ઓર અબાઉટ ધી પર્સન ઇન ધ રિલેશન્સ ધેર ગ્રુપ ફોર ધી પરસેપ્શન્સ. એટલે કે જોહારી વિન્ડો શું કરશે તો કે રિપ્રેઝન્ટ ઓલ ઇન્ફોર્મેશન્સ, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એને રિપ્રેઝન્ટ કરે છે, અને એને અકોર્ડિંગ છે પોતાની સેલ્ફ અને ગ્રુપ મેમ્બર્સની અંદર જે રિલેશન છે એને ઇમ્પ્રૂવ કરી શકે છે. સેલ્ફ ડિસ્કવર ઇઝ એ ધી પ્રોસેસ ઓફ ધી મેકિંગ ઇન્ટરેક્શન્સ રિલેટિવ્સ અબાઉટ ધી ઓન સેલ્ફ એન્ડ અધર ફૂડ ઇન ધ અનલાઇકલી ટુ નો અધરવાઇઝ. જોહારી વિન્ડોઝ પ્રોવાઈડ ધી યુઝફુલ વે ઓફ ધી ગ્રાફિકલ્સ વિઝ્યુલાઇઝેશન્સ પ્રોસેસ ઓફ ધી સેલ્ફ ડિસ્કલરેશન્સ ફોર ધી કોડ્રન્સ ઓર ધી પેન્સ રિફરન્સ ઇન ધી ડિફરન્સ વે ઇન ધી ઇન્ફોર્મેશન્સ કેન બી ધી સીન ઇન ધ ઓબ્ઝર્વ્સ બોથ બાય ધી સેલ્ફ એન્ડ ધી અધર. જોહારી વિન્ડોના જે કોડ્રન્ટ્સ આપેલા છે એને અકોર્ડિંગ છે પોતાની સેલ્ફથી અવેર થઈ શકે છે, એટલે કે જે એરિયા છે એને અકોર્ડિંગ છે ઇન્ફોર્મેશન્સ છે એ એનાથી અવેર થશે, પ્લસ પોતાની સેલ્ફથી અને અધર પીપલથી, એટલે કે એરિયાની એરિયા અકોર્ડિંગ જે કોડ્રેટ છે એને અકોર્ડિંગ છે પોતાની સેલ્ફને રિપ્રેઝન્ટ કરે છે, અને રિપ્રેઝન્ટ દ્વારા છે પોતાની સેલ્ફ અને અધર પીપલ છે એને એનાલાઇસિસ કરી શકે છે. તો જોહારી વિન્ડો છે એની અંદર મેનલી ફોર કોડ્રેટ્સ આપેલા છે, ઓપન, બ્લાઇન્ડ્સ, હિડન્સ એન્ડ અનનોન. એ જે કોડ્રેટ્સ છે એને અકોર્ડિંગ પોતાની સેલ્ફને ઇમ્પ્રૂવ કરી શકાય, દેન આફ્ટર કે અધર પીપલ છે ગ્રુપની અંદર છે પોતાની સેલ્ફથી અવેર થઈ શકે છે, અને ગ્રુપ મેમ્બર જોડે છે એ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ બાઇન્ડ કરી શકે છે, અને જે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એની અંદર મોડિફિકેશન્સ એટલે કે એની અંદર પ્રમોશન્સ કરી શકે છે, એટલે કે પ્રમોટ કરી શકે છે જે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ છે એ ડેવલપ થયા છે.